उदाहरण जोईशु नीचेना दरेकनी किंमत शोधो एमा आपणे साइन त्रीस इंटू कोस पिस्तालीस प्लस कोस त्रीस अने साइन पिस्तालीस आपणे आपेला छे। હવે એની કિંમતો આપણે મૂકતા થઈએ, હવે જુઓ સાઈન ત્રીસ, હવે સાઈન ત્રીસ એટલે મિત્રો શું થાય તો વન હાફ થાય અને ગુણ્યા કોસ પિસ્તાલીસ, હવે કોસ પિસ્તાલીસ એટલે વન અપોન રૂટ ટુ અને પ્લસ કોસ ત્રીસ, હવે મિત્રો કોસ ત્રીસ એટલે રૂટ થ્રી બાય ટુ થાય અને ગુણ્યા સાઈન પિસ્તાલીસ, હવે સાઈન પિસ્તાલીસ આપણે વન અપોન રૂટ ટુ થાય બરોબર। હવે જુઓ આ બંનેનો ગુણાકાર એક છેદમાં બે વર્ગમૂળમાં બે થાય પ્લસ રૂટ થ્રી ગુણ્યા એક એટલે રૂટ થ્રી છેદમાં બે વર્ગમૂળમાં બે થાય બરાબર। હવે ફ્રેન્ડ શું કરીએ તો લસા લઈ લઈએ, બે વર્ગમૂળમાં બે આ બંને ઉડી જાય એટલે વધે ઉપર કેટલા એક, આ બંને ઉડી જાય એટલે વધે કેટલા વર્ગમૂળમાં ત્રણ। હવે આ જવાબ નથી, કેમ? કારણ કે છેદમાં વર્ગમૂળ વાળું પદ ના જોઈએ, એ દૂર કરવું પડે, તો આ દૂર કરવા માટે આપણે શું કરીએ તો વન પ્લસ વર્ગમૂળમાં ત્રણ છેદમાં બે વર્ગમૂળમાં બે આને દૂર કરવા છે તો ઉપર અને નીચે વર્ગમૂળમાં બે વડે ગુણવાના, ઉપર નીચે, આને કરણીની રીત કહેવાય, આ યાદ રાખજો। હવે આપણે જુઓ આ વર્ગમૂળમાં બે લખીએ અને આ પદને કૌંસમાં લખીએ તો વન પ્લસ વર્ગમૂળમાં ત્રણ અને છેદમાં બે ગુણે આ બેનો ગુણાકાર એટલે વર્ગમૂળમાં બે નો શું થાય વર્ગ થાય। હવે કૌંસ છોડી દો તો આ બે નો એક ની આની સાથે ગુણાકાર કરો તો વર્ગમૂળમાં બે વત્તા આનો આની સાથે કરો તો બે ગુણ્યા ત્રણ એટલે વર્ગમૂળમાં કેટલા આવે છ અને છેદમાં બે ગુણ્યા વર્ગ વર્ગમૂળ નીકળી છે એટલે કેટલા વધે બે તો બરાબર વર્ગમૂળમાં બે વત્તા વર્ગમૂળમાં છ અને છેદમાં બબે દુ ચાર, આ આપણો જવાબ આવ્યો। જોયું તમે છેદમાં વર્ગમૂળ વાળું પદ નીકળી ગયું, એટલે આ ખાસ ધ્યાન રાખવાનું, કોઈ પણ એક્ઝામ્પલમાં છેદમાં વર્ગમૂળ આવે તો એને દૂર કરી નાખવાના, ક્લિયર। ચાલો હવે આપણે બીજા નંબરનો દાખલો જોઈએ, ટેન સ્ક્વેર સિક્સટી પ્લસ ચાર કોસ સ્ક્વેર પિસ્તાલીસ પ્લસ થ્રી સેક્સ સ્ક્વેર ત્રીસ પ્લસ પાંચ કોસ સ્ક્વેર નાઇન્ટી। હવે એની કિંમતો મૂકતા જઈએ મિત્રો, ટેન સિક્સટી, હવે જુઓ ટેન સિક્સટી એટલે રૂટ થ્રી થાય, શું થશે મિત્રો રૂટ થ્રી કૌંસ બાર વર્ગ પ્લસ આપણા ચાર અને હવે આપણે શું લેવાનું છે કોસ સ્ક્વેર પિસ્તાલીસ, હવે કોસ સ્ક્વેર પિસ્તાલીસ એટલે શું થાય વન અપોન રૂટ ટુ થાય પછી વત્તા અને વર્ગ આપેલો છે એટલે કૌંસ બાર વર્ગ પછી થ્રી સેક સ્ક્વેર ત્રીસ કીધા છે, હવે મિત્રો આપણને શું કીધા છે સેક ત્રીસ, હવે સેક ત્રીસ એટલે મિત્રો ટુ અપોન રૂટ થ્રી થાય અને વર્ગ છે એટલે કૌંસ બાર વર્ગ પ્લસ તો પ્લસ પાંચ અને આપણને અહીંયા કોસ સ્ક્વેર નાઇન્ટી એટલે કે કોસ નાઇન્ટી આપણને પૂછ્યા છે તો ઝીરો થાય કોસ નાઇન્ટી અને એનો વર્ગ। હવે બરોબર ધ્યાનથી જુઓ તો વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય એટલે ત્રણ પછી કૌંસમાં ચાર ગુણ્યા એક છેદમાં વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય એટલે બે વત્તા કૌંસમાં ત્રણ ગુણ્યા બે નો વર્ગ એટલે ચાર છેદમાં વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય એટલે ત્રણ અને વત્તા, હવે જુઓ અહીંયા ખાસ ભૂલ ના પડે, જુઓ ઝીરો નો વર્ગ એટલે ઝીરો અને ઝીરો ગુણ્યા પાંચ એટલે જવાબ ઝીરો આવે પાંચ ન આવે, ખાસ ધ્યાન રાખજો। હવે અહીંયા છેદ ઉડી જાય છે બબે દુ ચાર ત્રણ, ત્રણ ઉડી ગયા તો કેટલા વધ્યા ત્રણ વત્તા
चार आटला वध्या, आनो सरवाळो करो, चार ने बे छ, छ ने त्रण नौ। तो बीजा दाखला नो जवाब आपने केटलो मळ्यो मित्रो? नौ। हवे त्रीजा नंबर नो एक्जाम्पल जोईए। फोर कॉट स्क्वेर पिस्तालीस माइनस सेक्स स्क्वेर सिक्सटी प्लस साइन स्क्वेर सिक्सटी प्लस कॉस स्क्वेर नाइंटी। हवे एनी किंमतो मुकता जईए तो शू थाय मित्रो? आपने अहीं जुओ चार, हवे कॉट पिस्तालीस, हवे ध्यान आपजो मित्रों खास, कॉट पिस्तालीस एटले एनी किंमत थशे एक अने एनो वर्ग बराबर ओछा सेक सिक्सटी आपने कीधेला छे। हवे सेक सिक्सटी एटले मित्रों बे थाय अने एनो मित्रों अहींया शुं लखीशुं? वर्ग। पछी प्लस साइन सिक्सटी आपने कीधेला छे एटले शुं थाय? रूट थ्री बाय टू आवे एनी किंमत, रूट थ्री छेद मां बे अने वर्ग आप्यो छे एटले कौंस बार वर्ग अने वत्તા कॉस नाइंटी। हवे जुओ कॉस नाइंटी एटले शुं थाय? जीरो थाय। तो अहींया लखीए आपणे जीरो अने कौंस बार वर्ग। तो बराबर जुओ चार गुण्या एक नो वर्ग एक ओछा बे नो वर्ग चार प्लस कौंस मां जुओ वर्ग अने वर्गमूळ निकली जाय एटले केटला वधे? त्रण અને છેદમાં બે નો વર્ગ એટલે ચાર વત્તા જીરો નો વર્ગ કેટલો થાય મિત્રો? જીરો જ થાય। હવે જુઓ ચાર એકા ચાર ઓછા ચાર વત્તા ત્રણ છેદમાં ચાર માઇનસ પ્લસ ઉડી ગયા તો વધ્યા કેટલા? ત્રણ છેદમાં ચાર। ક્લિયર? તો મિત્રો આ રીતે આજે આ ભાગની અંદર આપણે ત્રણ એક્ઝામ્પલ પ્રેક્ટિસ બુકના ઉદાહરણ પૂરા કર્યા। હવે નેક્સ્ટ વિડીયોની અંદર પ્રેક્ટિસ બુકના આપણે દાખલા નંબર એકના એક્ઝામ્પલ શીખવાના છીએ। ત્યાં સુધી ગુડ નાઇટ ફ્રેન્ડ્સ।